આપણા દેશ જેવા ઉષ્ણકટિબંધીય દેશોમાં વારંવાર ગાજવીજ સાથે વાવાઝોડાઓ ઉદ્ભવે છે આ ગાજવીજ સાથે વાવાઝોડાઓ સાને ઉદ્ભવતા હશે ચાલો આપણે અભ્યાસ કરીએ જમીનના તાપમાનના વધારા સાથે ઉપર તરફ જતો પવન પ્રબળ એટલે કે અતિ ઝડપી બની જાય છે આ પવન તેની સાથે પાણીના ટીપાઓને ઉપર તરફ લઈ જાય છે પાણીના ટીપાઓ ઉપર જઈને ઠરી જાય છે અને ફરીથી જમીન પર પડે છે નીચે પડતા પાણીના ટીપાઓ અને ઉપર તરફ ઝડપથી જતી હવા વીજળી અને ગડગડાટ ઉત્પન્ન કરે છે જેને ગાજવીજ સાથેનું વાવાઝોડું કહે છે વાદોની રચના થતાં પહેલાં પાણી વાતાવરણમાંથી ઉષ્મા શોષીને વરાળમાં રૂપાંતર પામે છે જ્યારે પાણીની વરાળ ફરીથી પ્રવાહીમાં રૂપાંતર પામીને વરસાદના ટીપા બને છે ત્યારે તે ઉષ્મા વાતાવરણને પરત આપે છે વાતાવરણમાં છોડાતી આ ઉષ્માને લીધે આસપાસની હવાને ગરમ બનાવે છે આ હવા ઉપર જાય છે જેને કારણે દબાણ ઘટે છે આમ થતાં વાવાઝોડાના કેન્દ્રમાં વધુ હવા ઘસી જાય છે આ ચક્રનું પુનરાવર્તન થાય છે આવી શ્રેણીબદ્ધ ઘટનાને લીધે ઓછા દબાણવાળું ક્ષેત્ર રચાય છે જેની આસપાસ ખૂબ જ ઝડપથી પવનો ઘુમવા લાગે છે હવામાનની આવી પરિસ્થિતિને ચક્રવાત કહે છે ચક્રવાતના નિર્માણમાં પવનની ઝડપ પવનની દિશા તાપમાન તથા ભેજનું પ્રમાણ અગત્યનો ભાગ ભજવે છે અવકાશમાંથી ચક્રવાતનું નિરીક્ષણ કરતાં મે બે બે હજાર ઓગણીસમાં ભારત તથા એશિયાના દેશોમાં ફેની નામનું ચક્રવાત આવેલું તેમણે વ્યાપક તારાજી કરેલી દુનિયાના જુદા જુદા ભાગોમાં ચક્રવાતો જુદા જુદા નામે ઓળખવામાં આવે છે અમેરિકામાં તેને હરિકેન જાપાનમાં અને ફિલિપાઇન્સમાં તેને ટાઇકૂન તરીકે ઓળખવામાં આવે છે